नमस्कार, आप જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી સમાચાર અને હું છું ડેઝી શાહ. બુલેટિન ની શરૂઆત કરીએ મુખ્ય સમાચારો થી. કચ્છમાં પણ ડુંગળીના ભાવ આસમાને, એક જ પખવાડિયામાં બમણો ભાવ વધારો. 1 કિલો ડુંગળી પહોંચી 50 રૂપિયે. ડુંગળી સામે સફરજન મળે છે અડધા ભાવે. તો સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજીથી કચ્છની સોની બજારો બની સુમસામ. પ્રવાહી પરિસ્થિતિ સ્થિર થયા બાદ જ ઘરાકે ઉગળવાની આશા. પાંચ દાયકા જૂની કેડીસીસી બેંકનો કારોબાર નવી ઇમારતમાં. બેંકની સ્થિતિ મજબૂત હોવાનો દાવો. એનપીએ ઘટાડવા વસૂલાત ઝુંબેશ જોરમાં. છેતરપિંડીના કેસનો આરોપી આસામનો બિધાન ભુજની પાલારા જેલના હવાલે. પ્રેમીના દગાથી બિધાન હતાશાની ગરતામાં. ભુજની પાલારા જેલ બની શિવમય. લોકફાળાથી જેલ પરિસરમાં જ શિવ મંદિરનું થયું નિર્માણ. જેલના કેદીઓ જ કરશે મંદિરની સેવા પૂજા. દેશભરમાં રોકેટ ગતિએ વધી રહેલા ડુંગળીના ભાવની અસર કચ્છની માર્કેટ પર પણ થઈ રહી છે. કિલોએ 15-20 રૂપિયે વેચાતી ડુંગળીના ભાવ આજે કચ્છમાં 40-50 રૂપિયે પહોંચ્યા છે. અસહ્ય ભાવ વધારાના કારણે ડુંગળીની ખપત 50% જેટલી ઘટી ગઈ છે. વક્રતા તો એ છે કે ડુંગળીની તુલનાએ સફરજન સસ્તા મળી રહ્યા છે. ગરીબોની કસ્તુરી તરીકેની ઉપમા પામનારી ડુંગળીના ભાવ ગરીબોને જ નહીં, સમૃદ્ધ વર્ગની આંખમાં પણ પાણી લાવી રહ્યા છે. ભુજની જથ્થાબંધ બજારના વેપારી કહે છે કે 15-20 દિવસમાં જ ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. આ હાલત આખા દેશમાં છે. અત્યારે ભાવ છે 45 થી કરીને 50 રૂપિયા કિલો સુધી, અને અઠવાડિયે પહેલા 10 રૂપિયાનું ફરક હતું, એનાથી અઠવાડિયે પહેલા બીજે 10 નું ફરક હતું. 15-20 દિવસમાં 20 રૂપિયાનું ફરક પડી ગયું. ડુંગળીના વધતા ભાવથી દેકારો બોલી ગયો છે. ગ્રાહકો જાણે કે મને કમને ડુંગળી ખરીદે છે. ભાવ વધારાના કારણે ડુંગળીની ખપત પણ એકદમ ઘટી ગઈ છે. એટલે જ્યારે મધ્યમ ભાવ રહેતા હતા ને ત્યારે રોજ 5 ગાડીની કચ્છમાં 10 ટનની 5 ગાડીની આવતી, 50 ટન માલની ખપતી હતી રોજની. અત્યારે 2 ગાડીની ખપતી નહીં હોય, 2 ગાડી 20 ટન નથી માલની ખપતી, નથી 20 ટનની ભાવ વધારાને લીધે. અહીંયા તો ગ્રાહક બહુ રાડો પાડે છે, આ ભાવમાં અમારા ઘરને વેચવા બહુ તાણ પડે છે. ગરીબ માણસ હોય આ 40-50 ડુંગળી કેમ ખાય? અમારા જ્યાં 15-20 રોજ ગોળી ખપતી હતી લઈ જતા, ત્યાં 2-3 લઈએ છીએ. આ પોઝિશન છે. એક તરફ ડુંગળીના દામ ડામ આપી રહ્યા છે ને બીજી તરફ સફરજનના ભાવ ઘણા નીચા છે. બજારમાં 25-50 રૂપિયા કિલો સફરજન વેચાઈ રહ્યા છે. આજના ભાવ છે 25 થી કરીને 50 રૂપિયા કિલો સારા માલના, બરાબર. ત્યાંથી મહિનોની પહેલા 140-150 રૂપિયા કિલો હતા હોલસેલમાં. ડુંગળીના દામે ભૂતકાળમાં વાજપેયી સરકારની આંખમાં પાણી લાવી દીધા હતા. સરકારની આંખમાં પાણી આવે ત્યારે આવે. હાલ તો ગરીબોની કસ્તુરી સાચી કસ્તુરી જેવી દુર્લભ થવા માંડી છે, તે હકીકત છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. તો ડુંગળીના વધતા જતા ભાવ સામે વિરોધ વ્યક્ત કરવા યુપીના ગાઝિયાબાદના એક ગાર્મેન્ટ શોરૂમના સંચાલકે અનોખો આઈડિયા અમલમાં મૂક્યો છે. ગાઝિયાબાદના આ શોરૂમે 2000 રૂપિયાના કપડાની ખરીદી સામે 1 કિલોગ્રામ ડુંગળી મફતમાં આપવાની સ્કીમ અમલમાં મૂકી છે. આ તરફ દિલ્હીમાં પણ ડુંગળીનો ભાવ 50 રૂપિયાને આંબી ગયો છે, જેના કારણે મુખ્યપ્રધાન શીલા દીક્ષિતે સસ્તા ભાવે ડુંગળીનું વેચાણ કરવા 350 સરકારી સ્ટોલ્સ શરૂ કર્યા છે. આમ ડુંગળીના રોકેટ ગતિએ વધી રહેલા ભાવથી દેશમાં સર્વત્ર દેકારો બોલી ગયો છે. તો આ તરફ સોના ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે પણ મોટો ઉછાળો આવ્યો છે. દિલ્હી ખાતે 999 ટચ 10 ગ્રામ સોનાનો ભાવ 515 વધીને 31,525ની ટોચ પર પહોંચી ગયો છે. છેલ્લા 8 માસમાં આવેલો આ સૌથી મોટો ઉછાળો છે. આ તરફ અમદાવાદ બુલિયન માર્કેટમાં 1 તોલા સોનાનો ભાવ 400 રૂપિયા વધીને 31,350 પર પહોંચી ગયો છે. તો ચાંદીના ભાવમાં પણ નવી ચમક વર્તાઈ છે. 1 કિલો ચાંદીનો ભાવ 1200 વધી 50,000 પહોંચી ગયો છે.
डॉलर सामे रूपियाना सतत थई रहेला अवमूल्यनना कारणे सोना चांदीमां रोकाणकारोनो विश्वास वधता आ परिस्थिति सर्जाई छे। जे रीते रोजे रोज सोना चांदीना भाव वधी रह्या छे ते जोता खरीददारोए सोना चांदीनी खरीदी बंध करी दीधी हती। ग्राहको हाल सोनाना भाव स्थिर थाय तेनी राह जोई रह्या छे। उल्लेखनीय छे के सोना चांदीनी वधती जती लोकप्रियता सामे सरकारे आयात पर प्रतिबंध मूकी दीधो छे अने कस्टम ड्यूटी पण वधारी दीधी छे। તેમ છતાં કેન્દ્રનું આ પગલું બેઅસર બની રહ્યું છે। એકાએક ભાવ વધ્યા ને એને કાં સિગ્નલ ગ્રાહકીને થોડીક અસર પડી જાય ત્યારે હવે ભાવ સ્ટેબલ થાય એની લોકો રાહ જોઈ રહ્યા છે। ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્દુલ કરીમ ઉર્ફે ટુંડાને દિલ્હી પોલીસે ઝડપી પાડ્યો છે। દિલ્હી પોલીસે નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડના એક વિસ્તારમાંથી ટુંડાને દબોચી લીધો છે। 70 વર્ષનો ટુંડા મુંબઈ, દિલ્હી, યુપી, હરિયાણા, પંજાબ, હૈદરાબાદ, સુરત વગેરે સ્થળે થયેલા 40 જેટલા બોમ્બ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી છે। એકલા દિલ્હીમાં જ તે વિવિધ 21 કેસમાં મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો હતો। ટુંડા બોમ્બ બનાવવામાં નિષ્ણાત મનાય છે। જમાત ઉદ દાવાના હાફિઝ સઈદ, લશ્કરે તૈયબાના ઝકી ઉર રહેમાન લખવી અને આદમ ચીમા, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના વાધવા સિંઘ, ઇન્ડિયન મુઝાહિદ્દીનના અઝીઝ ઉર્ફે બડા સાજિદ સહિત આતંકના વિવિધ આકાઓ સાથે નિકટના સંબંધો ધરાવે છે। મૂળ ભારતમાં જ જન્મીને ઉછરેલો ટુંડા 40 વર્ષની ઉંમરે 1992માં આતંકવાદી બની ગયો હતો। પોલીસની પકડ વધતા 1998માં તે પાકિસ્તાન નાસી ગયો હતો। કોર્ટે તેને 3 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે। અબ્દુલ કરીમ ટુંડા જો કે એક એલઈટી કા ઓપરેટિવ હૈ, એક ઇમ્પોર્ટન્ટ ઓપરેટિવ ઓર इंडियाज 20 मोस्ट वांटेड लिस्ट में जिसका नाम है। अब्दुल करीम टुंडा के बारे में आप सब अच्छी तरह से जानते हैं। ये 1993 सीरियल ब्लास्ट और उसके बाद 1996-98 में दिल्ली में सीरियल जो कई सीरियल ब्लास्ट हुए थे, 24 ब्लास्ट हुए थे। કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓના છાત્રોને મફત લેપટોપ આપવા માટે ઉઘરાવાયેલા 9.5 લાખ રૂપિયાની રકમ દિલ્હીનો ઠગ હજમ કરી ગયો હોવાની ચોંકાવનારી ફરિયાદ ગાંધીધામ પોલીસ મથકે નોંધાઈ છે। ગાંધીધામના રાજકુમાર ચેલાણીએ ગાંધીધામ બી ડિવિઝનમાં આ ફરિયાદ નોંધાવી છે, જેમાં છેતરપિંડી આચરાયાનું સ્થળ કંડલા ફ્રી ટ્રેડ ઝોનના ડેવલપમેન્ટ કમિશનરની કચેરી દર્શાવાઈ છે। ચેલાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર દિલ્હીના સતીશકુમાર ઝાએ આ રકમ હજમ કરી છે। વિદ્યાર્થીઓને 50 લેપટોપ આપવા માટે 9.5 લાખની રકમ એકત્ર કરાઈ આરોપીના બેંક એકાઉન્ટમાં જમા કરાઈ હતી। 1.5 વર્ષ સુધી આરોપીએ નાણાં કે લેપટોપ ન આપતા અંતે આ ફરિયાદ પોલીસ મથકે નોંધાવાઈ છે। અને અહીં લઈશું એક નાનો વિરામ, આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ।